ધોરણ 9 મેથ્સ ચેપ્ટર એક આપણું ચાલી રહ્યું છે સમમેય સંખ્યાઓ લાસ્ટ લેક્ચરમાં આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓનો ખ્યાલ મેળવ્યો હતો હવે એક ઉદાહરણ લઈએ 3/7 - 6/11 - 8/21 - 5/22 જ્યારે પણ છેદ અલગ અલગ હોય ત્યારે આપણે એનો લસા લેવો પડે સરવાળા બાદબાકીની ક્રિયામાં કેવી રીતના તો યાદ કરીએ 1/2 - 2/3 તો આનો આપણે લસા લેતા હતા 2 અને 3 નો લસા મેળવતા 2 અને 3 તો 2 1 3 ના 3 3 1 1 2 તરી 6 લસા હતો પછી આપણે સવાલ પૂછતા કે આને કેટલા વડે ગુણ્યા તો 6 બને તો કે 3 વડે તો ઉપર એને 3 વડે ગુણતા તો 3 એક 3 અને કેટલા વડે ગુણ્યા તો 6 બને તો 2 વડે તો એને ઉપર 2 વડે ગુણવા પડતા તો 2 ગુણા 4 થતા આવું કઈક આપણે ભણી ગયા એમ આ રીતે આપણે 7 નો 11 નો 21 નો અને 22 નો લસા લેવો પડે એનો લસા ધારો કે મેં શોધી કાઢ્યો એટલે 462 એનો લસા છે એ મેથડ પ્રમાણે પણ પછી આને 7 ને કેટલા વડે ગુણ્યા તો 462 થાય 11 ને કેટલા વડે ગુણ્યા તો 462 થાય 21 ને કેટલા વડે ગુણ્યા તો 462 થાય તો એ પ્રમાણે આપણે આ દાખલાને ઉકેલીએ એક સાદી મેથડથી ઓકે તો એના માટે આપણે સૌથી પહેલા સાદી મેથડ પ્રમાણે લસા કાઢી લઈએ કોણ 3 પહેલા 7 છે 7, 11, 21 અને 22 નો લસા મેળવીએ ચલો બે લસા સાથે ભાગ ન ચાલે 11 ભાગ ન ચાલે 21 ન ચાલે 11 હવે કોઈને બે નથી ચાલતો તો 3 જોઈએ 3 7 ના 7 11 ના 11 7 તરી 21 11 ના 11 ચલો 7 એ તો 1 11 ના 11 1 11 ના 11 11 1 1 1 1 तो लसा बराबर 2 × 3 × 7 × 11 तो 3 × 6 = 47 × 11 462 तो આવા દાખલામાં હવે આપણે અહીંયા લખીશું 462 તમને હવે સવાલ પૂછવામાં આવે કે 3 ને સોરી 7 ને કેટલા વડે ગુણીએ તો 462 થાય 7 ને કેટલા વડે ગુણીએ તો 462 થાય અહીં આપણે આ ગુણવાની ક્રિયા કરતા હતા ધોરણ 7 માં માં એ સ્ટેપ અલગ લગતા હતા ચલો આપણે એ સ્ટેપ પ્રમાણે ચાલીએ નો પ્રોબ્લેમ તો 3/7 ગુણ્યા કેટલા કરીએ તો 462 થાય તો આપણે 462 ભાગ્યા 7 કરીએ તો 7 6 42 સીધી સીધી 49 ચલો 7 6 42 42 7 6 42 66 પડે 66 તો ઉપર ભી 66 પડે ગુણવા પડે પ્લસ માઇનસ 6 અહીંયા છે 11 11 ને કેટલા વડે ગુણીએ તો 462 થાય આપણે લસા 462 કરવો છે દરેકના છેદમાં 462 થવા જોઈએ તો 462 ભાગ્યા 11 કરીએ તો 11 + 44 = 22 11 = 42 વડે એને ગુણવા પડે હવે વાત આવી પ્લસ માઇનસ 8 નીચે છે 21 21 ને કેટલા વડે ગુણીએ તો 462 થાય તો 21 × 42 તો 22 વડે ગુણવા પડે પ્લસ 5 22 ને કેટલા વડે ગુણે 22 ને કેટલા વડે ગુણીએ તો 462 થાય તો અહીંયા જુઓ ને 21 × 22 તો 462 થઈ જાય છે તો 22 × 21 એટલે 22 × અહીંયા કરું ભાઈ 21 તો અહીંયા 21 હવે અહીં ગુણાકાર 6 × 3 = 18 નો આંકડો વધી 1 × 18 = 19 462 પ્લસ સોરી એ 42 લખવા માંગીએ છે હવે માઇનસ
6 2 12 બગડો વત્તી 1 24 1 25 છેદમાં 462 પ્લસ 800 નો છગડો વત્તી 117 માઇનસ 462 પ્લસ 5 1 5 5 2 10 21 5 105 એટલે 462. હવે 462 નો લસાઅ 462 જ આવશે. છેદ બધાના સરખા થઈ ગયા. છેદ સરખા હોય તો હવે ઉપરના સીધે સીધા લખી જાય તો 198 પ્લસ માઇનસ માઇનસ 252 પ્લસ માઇનસ માઇનસ 176 પ્લસ 105. ચલો દોસ્તો આપણે ધણવાળા આંકડાઓ પહેલા ભેગા કરી લઈએ. 198 છે અને 105 છે તો 8 ને 5 તેનો તગડો વધી 1 9 ને 10 વધી 1 303 ધન થયા પ્લસ વાળા. ચલો માઇનસ વાળા ભેગા કરીએ તો માઇનસ 252 માઇનસ 176 સમાન છે એટલે સરવાળો મતલબ ઋણ ઋણ વાળા ભેગા થવાના. તો 6 2 8 12 બગડો વધી 1 4 428 ઋણ થયા. હવે આ બે નો હિસાબ સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો. આ માઇનસ છે આ પ્લસ છે. અસમાન ચિહ્નો સમાન ચિહ્નો હોય તો સરવાળો કરવાનો, અસમાન ચિહ્નો હોય તો બાદ બાકી કરવાની. અહીંયા અસમાન ચિહ્નો થયા બાદ બાકી. 428 માંથી 303 જશે તો 5 2 1 125. ચિહ્ન મોટાનું જ આવે. કેવી રીતના કર્યું સર? ચલો ધન આંકડાઓ ભેગા કર્યા તો મારે 303 થયા. ઋણ આંકડાઓ ભેગા કર્યા તો માઇનસ 428 થયા. આ બંનેનો હિસાબ કરે તો મને જવાબ મળે 125, પણ માઇનસ મોટાનું ચિહ્ન આવ્યું તો માઇનસ 125 છેદમાં 462. આ ઉકેલવા ઉદાહરણ ચોપડીમાં આ રીતના ભણેલું છે. હવે આપણે એને જે નિયમો આપણે ભણી ગયા, કયા? ક્રમનો નિયમ, જૂથનો નિયમ, એ નિયમ પ્રમાણે આને ઉકેલવાનો આપણે પ્રયત્ન કરીએ. તો એક દાખલાની બીજી મેથડ આપણે ચાલુ કરીએ. 3/7 પ્લસ માઇનસ 6/11 પ્લસ માઇનસ 8/21 પ્લસ 5/22. હવે મને આ 3/7 અને આ માઇનસ 8/21 ને જોડે લાવવાની ઈચ્છા છે. કેમ? 7 3 21 એટલે એમનો કંઈક ના કંઈક સંબંધ છે, અને 11 2 22 એમને કોઈક નજીકનો સંબંધ છે. તો હું એ બે પદોને સરવાળા માટે ક્રમના નિયમનો અને જૂથના નિયમનો ઉપયોગ કરી એ બંનેને જોડે લઈ જઉં છું. તો 3/7 પ્લસ માઇનસ 8/21 એમનું જૂથ કરી લીધું, ક્રમનો નિયમ પણ વાપરી લીધો અને મેં એમનું જૂથ પણ બનાવી દીધું. હવે હું લઉં છું માઇનસ 6/11 5/22. જગ્યા બદલી એટલે ક્રમનો નિયમ, બે બે ના જૂથ પાડ્યા એટલે જૂથનો નિયમ કરે. હવે હું લસા લઉં છું તો લસા લઈને તો અહીંયા લસા આવે છે 21. 7 અને 21 નો લસા 21 જ આવે. કેવી રીતના થાય? 7 21 ત્રણે ભાગ ચાલે તો 7 ના 7 7 3 21 7 1 1 લસા કેટલું આવે? 21. હવે જુઓ જ્યારે બી આવો આપણે લસા લઈએ ત્યારે સવાલ સવાલ છેદમાં પૂછવાનો. 7 છે, હા સાહેબ, એને કેટલા વડે ગુણીએ તો આટલા થાય, મતલબ 21 થાય. છેદ છેદ ઉપર નજર, 7 ને કેટલા વડે ગુણીએ તો 21 થાય. 7 3 21 3 વડે. ઓકે, તો હું અહીંયા 3 વડે ગુણું. નાના રટકામ જેવું કરવું તો કરી શકો, અને ઉપર આમ 3 વડે ગુણવા પડે તો ઉપર કેટલા થાય? 3 3 9 પ્લસ માઇનસ 21 ને કેટલા વડે ગુણીએ તો 21 થાય? 21 અને અહીંયા પણ 21 તો 1 જ વડે ગુણવા પડે. તો ગુણ્યા 1 તો ઉપર ગુણ્યા 1
तो माइनस आठ जो आवशे आणि त्रण वडे गुणिले त्रण तरी नऊ आणि एक वडे गुणिले माइनस माइनस आठ जो आव्या प्लस अहीं लसा बावीस आवशे अग्यार ने केटला वडे गुणिये तो बावीस थाय छे जुओ बावीस लसा आव्यो केम बावीस लसा आव्यो तमे समजी लेजो अग्यार अने बावीस બે 11 11 અને 11 11 નો લસા 11 જ છે એટલે 11 દુના 22 લસા આવ્યો આપણો એટલે મે છેદમાં 22 મૂક્યા હવે સવાલ પૂછું છું 11 ને કેટલા વડે ગુણ્યા તો 22 બને 11 દુ 22 સાહેબ બે વડે ગુણાય તો ગુણ્યા 2 તો ઉપર પણ મારે કરવા પડે ગુણ્યા 2 તો ઉપર થયું મારે 6 દુના 12 चलो बावीस ने कितना बड़े गुण तो बावीस था सर एक और बड़े तो ऊपर एक बड़े गुण है इसलिए पांच एक का पांच था चलो हवे हिसाब पूरो कर लिए हैं नौ माइनस आठ छेद मा एक बीस वत्ता माइनस बार वत्ता पांच छेद मा बावीस अय्या एक छेद मा एक बीस वत्ता આનો જવાબ બનશે માઇનસ સાત કેમ સાહેબ સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો આનું માઇનસ ચિહ્ન આનું પ્લસ ચિહ્ન બે ચિહ્નો જુદા જુદા છે તો આપણે અસમાન ચિહ્નો કહીશું અને અસમાન ચિહ્નોમાં બાદબાકી જ કરવી અસમાન ચિહ્નો બાદબાકી કરવી અને સમાન ચિહ્નો હોય તો સરવાળો કરવો તો અસમાન ચિહ્નો છે કેવી રીતના એક સાઈડ માઇનસ છે અને એક પ્લસ છે અમને જુદા જુદા ચિહ્નો દેખાય છે અસમાન ચિહ્નો છે એટલે મે બાદબાકી કરીશું 12 માંથી 5 જાય તો 7 ચિહ્ન હંમેશા મોટાનું જ આપવું ચિહ્ન 12 અને 5 માં મોટું કોણ સાહેબ 12 મોટા છે એની જોડે કેવું ચિહ્ન છે માઇનસ છે તો જે જવાબ આવ્યો એને માઇનસ ચાલો માઇનસ 7 ચલો છેદમાં 22 હવે હવે 21 અને 22 નો લસા લેવાનો છે 21 અને 22 નો લસા લેવાનો છે તો આપણે 21 અને 22 નો લસા કાઢવાનો થાય તો 21 22 બે ચાલે તો 11 અહીંયા 21 ના 21 ત્રણે ચાલે તો 7 11 ના 11 7 1 11 11 1 આ બધાનો લસા આવશે 462 તો મારે 462 આવ્યા મતલબ હવે હું આને કેટલા વડે ગુણ તો 462 થાય 22 વડે તો એ 22 તો ઉપર પણ લખવા પડે 22 તો ઉપર થાય 22 એકા 22 આને હું કેટલા વડે ગુણું તો 462 થાય તો એને 21 વડે ગુણવા પડે તો અહીંયા 21 અહીંયા 21 21 ગુણ્યા 7 કરવા પડશે આપણે તો 7 147 તો આપણા થાય છે 147 પ્લસ માઇનસ 147 ઓકે થોડું ઉદાહરણ તમને અઘરું છે બે વાર પ્રેક્ટિસ કરશો આવડી જશે ચલો 22 પ્લસ માઇનસ માઇનસ 147 છેદમાં 462 ચલો આ ચિહ્ન પ્લસ છે 22 પ્લસ કહેવાય 147 માઇનસ છે સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો સર અસમાન ચિહ્નો છે તો બાદબાકી કરો મતલબ 147 માંથી 22 બાદ કરો 147 માંથી 22 ગયા તો 125 આવે ચિહ્ન મોટાનું જ આવે મોટું કોણ છે 147 એટલે માઇનસ ચિહ્ન છે તો માઇનસ 125 છેદમાં 462 તો આ આપણો અહીંયા જવાબ મળી ગયો તો આને આપણે બે રીતે ઉકેલો સવાલને હજુ પણ આપણે પછી આવું રફકામ જે કરી હોય એને દૂર કરી લઈશું તમે એક સ્ટેપ વધારે લખો તો બી વાંધો ને અહીંયા આપણે સીધે સીધો લસા લઈને દાખલો ગણ્યો અહીંયા નિયમો વાપર્યા ક્રમનો અને જૂથના નિયમનો ઉપયોગ કરીને દાખલો આપણે ગણ્યો હવે લઈશું બીજું ઉદાહરણ પછી હવે ઉદાહરણ નંબર 2 લઈએ माइनस चार पंचमाउ गुणे त्रण सतमाउ गुणे पंदर सोराउ गुणे माइनस चौदह बदा गुणाकार क्रिया में
तो आपरे क्रमनो नियम वापरीने योग्य व्यक्तिओ योग्य पदोने आपरे जोड़े लावी शकीए। तो जो ने आ लोकोने जेटला माथी फायदो थाय 24 24 दूर ने 5 तरी 15 आ बे 3 तरी 9 ने 7 दू 14 तो एमना थोड़ी जगह बदली दीए अने जूथ पण आपी दीए -4 पंचमा तो एनी जोड़े ले लीए आपरे 1500 राउंड्स गुणे 37 माउस तो एनी जोड़े लीए -14 माउस। हवे छेद उड़ाई दिए 5 तारीख 15 14 16 माइनस चिन्ह तो खरुज भाई तो -3/4 जवाब बने गुणिया अइया 3 तारीख 9 अने 7 2 14 तो जवाब बने -2/3 जवाब बने। हवे गुणाकार ની ક્રિયા છે 4 અને 3 લસા લેવાનો એવું ને એ સરવાળા ની ક્રિયા માં થઈ શકે આમાં થશે નહીં। ચલો પહેલા તો જુઓ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 3 3 તો ઉડી ગયા 2 2 ના 4 એટલે માઈનસ આ માઈનસ અને આ માઈનસ ગુણાકાર ની ક્રિયા માં માઈનસ માઈનસ પ્લસ થાય એટલે 1/2 તો આ આપણો ઉદાહરણ અહીંયા આપણે પૂરું કર્યું। ઉદાહરણ નંબર 2 હતું -2/3 × 3/5 + 5/3 × 1/6 हवे जे छेद उड़ता होय उड़ाई दीए 3 3 उड़ी गया -2/5 + 5/3 अइया 3 2 6 એટલે ઉપર વધ્યા 1 અને નીચે 5 ગુણા 10 થયા નીચે। હવે તમે એવું કહેશો સાહેબ 5 5 જોડાળ તો 2 નાઉ દે સાહેબ નાઉ દે કેમ સરવાળાની ક્રિયા છે જો એ ગુણાકારની ક્રિયામાં હોય તો ઉડી જાય પણ ગુણાકાર આ તો સરવાળાની ક્રિયામાં છે તો કે આવી વચ્ચે લસા લેવો પડે લસા લેવો તો 5 અને 2 5 ગુણા 10 તો અને 10 છે એટલે આનો લસા 10 જ આવશે તો ભી આપણે ચેક કરી લઈએ 5 2 અને 10 નો લસા પહેલા 2 એ ભાગ ચાલે તો 5 ના 5 એ 1 થાય 5 ગુણા 10 5 એ 1 1 તો આપણા માટે લસા 10 બન્યો લસા 10 તો હું એમ કહું કે -2/5 છે તો એનો કેટલા વડે ગુણો તો 10 થાય આને હું કેટલા વડે ગુણો તો છેદમાં 10 થાય લસા 10 કીધો મારે છેદમાં 10 બનાવવા પડે તો 5 ને કેટલા થાય 2 વડે ગુણો ચલો 2 વડે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણવા પડે પ્લસ 5/2 અને કેટલા વડે છેદમાં ગુણો તો 10 બને 5 વડે તો એ આ 5 તો ઉપર ભી 5 વડે ગુણવા પડે માઈનસ 1 ચલો 10 10 ને હું કેટલા વડે ગુણો તો 10 લસા એક જ વડે ગુણો સાહેબ 1 તો ઉપર પણ 1 હવે આપણા માટે બન્યું -4/10 25/10 -1/10 હવે 10 10 10 નો લસા 10 -4 + 25 -1 ચલો જોઈ લઈએ તો આપણા માટે કેટલા છે તો ત્યાં આપણે 25 ધન -4 અને -1 -4 -1 સમાન ચિહ્નો હા સાહેબ આને ભી માઈનસ ચિહ્ન આને જોડે પણ માઈનસ ચિહ્ન સમાન ચિહ્ને સરવાળો 4 ને 5 મોટા ચિહ્ન -5 / છેદમાં 10 અને તમે હવે ધોરણ 8 માં આવી ગયા સમજુ હો તો સીધું 25 માંથી 1 ગયો તો 24 અને 24 માંથી -4 4 ગયા એટલે 20
तो आगे जैसे मारे यहाँ 20 छेद में 10 तो यहाँ मारा 0 0 उड़ी जैसे इतने आवश्यक है 2 तो आ रीतनो आपको जवाब बने दाखला नंबर 1 नो हवे लिए आपने दाखला नंबर आना पची 2 उदाहरण 2 सॉरी स्वाध्याय में दाखला नंबर 1 में दाखला नंबर 2 जो 2.5 गुणे माइनस 3/7 ये गुणाकार नो सब माइनस 1/6 जोड़े 3/2 गुणाकार नो सब 1/14 गुणे छेद में 2/5 एन वच्चे गुणाकार नो सब तो अहीं बे जूथ में पदों छे जो 2/5 गुणे माइनस 3/7 एक जूथ माइनस 1/6 गुणिया 3/2 एक जूथ 1/14 × 2/5 जो छेद उड़ता हो तो आप उड़ाड़ अहियाँ कोई छेद नहीं उड़ता तो ऊपर थे माइनस 6 × 3/2 और नीचे 7 × 5 = 35 माइनस अहियाँ 3/2 तो सो थवानु 1/4 ऊपर 1 नीचे 2 × 4 अहियाँ 7 × 2 = 14 छेद उड़े तो अहियाँ 1/35 હવે લસા લેવાનો થશે કારણ કે બધાની વચ્ચે માઇનસ અને પ્લસ નો વાત છે પણ એક કામ કરીએ આની જોડે છેદમાં 35 છે આની જોડે 35 છે તો એ લોકોને ક્લોઝ લાવી દઈએ નજીક લાવી દઈએ તો માઇનસ 6/35 વત્તા 1/35 માઇનસ 1/4 ક્રમનો નિયમ આવે આ બેને નજીક લાવી કેમ મને 35 35 જોઈએ ચલો 35 35 નો લસા તો 35 જ કોઈને ગુણવાના નહીં કશું કરવાનું નહીં ઉપરના જે હોય એમને આવી જાય માઇનસ 6 પ્લસ 1 બાજુમાં તો 1/4 જે છે તો આવતું જશે જોડે 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 ચલો સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો અસમાન ચિહ્નો બાદબાકી સાહેબ કરો 6 માંથી 1 જાય એટલે 5 મોટાનું ચિહ્ન મોટો 6 છે तो जवाब तू आवसे −5/35 છોમાંથી તમને એવું થાય કે પ્લસ છે તો સરવાળો કરો 6 ને 7 ના બંનેના ચિહ્નો ઉપર આધાર છે કે આપણે સરવાળો કરો કે બાદબાકી કરવી બોલો સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો એક માઇનસ છે અને એક પ્લસ છે એટલે જુદા જુદા ચિહ્નો એટલે અસમાન ચિહ્નો કહેવાય અને અસમાન ચિહ્નો હોય ત્યારે બાદબાકી કરવી 6 માંથી 1 ગયા 5 મોટાનું ચિહ્ન −5 माइनस 1/4 હવે સોરી હવે એ છેદ ઉડે છે 7 × 5 = 35 તો માઇનસ 1/7 માઇનસ 1/4 હવે 7 અને 4 નો લસા આવશે 28 28 લસા આવે એટલે આવા દાખલામાં તો 7 × 4 નો લસા ગુણાકાર તો ચોકડી ગુણાકાર કરો તો બી જવાબ આવી જાય 4 × 4 −4 અને 7 × 7 −7 કેવી રીતે કરી સાહેબ તો આપણે 7 ને કેટલા વડે ગુણ્યા તો 28 થાય 4 વડે તો ઉપર મે 4 વડે ગુણ્યા એટલે 4 થયા અહીંયા 4 છે તો એને કેટલા વડે ગુણ્યા તો 28 થાય 7 વડે તો ઉપર મે 7 વડે ગુણ્યા એટલે 7 × 7 થયા હવે જુઓ સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો સમાન ચિહ્નો સાહેબ આની જોડે બી માઇનસ આની જોડે પણ માઇનસ સમાન ચિહ્નો સરવાળો કરો 7 × 4 = 11 થયા મોટાનું ચિહ્ન લખો −11/28 તો આપણે અહીંયા જવાબ મળી ગયો તો અહીંયા આપણે ક્રમનો નિયમ વાપરીએ છીએ લસા ગુસા લઈએ છીએ છેદ ઉડાડીએ છીએ આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે હવે દાખલા નંબર 2 વિરોધી સંખ્યાઓ લખો આપણે અગાઉના ટોપ અગાઉના લેક્ચરમાં પણ વિરોધી સંખ્યાઓ તો શીખ્યા જ હતા ઋણ હોય તો ધન થશે ધન હોય તો ઋણ થશે એવી વાત હતી 2/8 વિરોધી સંખ્યા કઈ છે તો −2/8 −5/9 વિરોધી સંખ્યા તમારે આત્મમ લખવું પડે અમુક સ્ટુડન્ટ શું લખે છે 2/8 બરાબર −2/8 અરે ભાઈ આના બરાબર આ ના કહેવાય
એને આપણે ત્યાં ગુજરાતીમાં લખવું પડે કે બે અષ્ટમાંશની વિરોધી સંખ્યા બરાબર માઈનસ બે અષ્ટમાંશ. બે અષ્ટમાંશ અને માઈનસ બે અષ્ટમાંશ ઇક્વલ નથી, એમની વેલ્યુ ઇક્વલ નથી. આ ધન જેના ઋણ છે ઇક્વલ કેવી રીતના કહેવાય પણ આપણે ગુજરાતીમાં લખીશું. ઓકે, માઈનસ પાંચ નવમાંશની વિરોધી ઋણ છે તો ધન થઈ જશે પાંચ નવમાંશ. માઈનસ છ પંચમાંશ અને બંને માઈનસ માઈનસ છે દોસ્તો, તો એના માટે આપણે પહેલા આનો હિસાબ વિચારી લઈએ. માઈનસ માઈનસ પ્લસ, તો આ એક્ચ્યુઅલી રકમ દેખાય છે અલગ પણ એ શું છે? છ પંચમાંશ છે. તો એની જગ્યાએ થઈ જશે એ માઈનસ છ પંચમાંશ થશે. કેવી રીતના? માઈનસ છ માઈનસ પાંચ એટલે માઈનસ માઈનસ પ્લસ છ પંચમાંશ. હવે એની વિરોધી એટલે શું લખ્યું આપણે? માઈનસ છ પંચમાંશ. આ ધન છે, આ દેખાય છે ઋણ ઋણ બધું, પણ એક્ચ્યુઅલી એનો જવાબ છે ધન એટલે એની વિરોધી કરે એટલે માઈનસ છ પંચમાંશ કરે. બે નવમાંશ માઈનસ છે તો ધન કરી લો સર. તો કેટલા કરી છે એનો જવાબ? બે નવમાંશ બે માઈનસ નવ એટલે માઈનસ બે નવમાંશ જ કહેવાય. આ માઈનસ બે નવમાંશ કહેવાશે. ની વિરોધી ધન બે નવમાંશ. માઈનસ ઓગણીસ અષ્ટમાંશ જ કહેવાશે ભલે માઈનસ ચિહ્ન નીચે છે. જો બે જગ્યાએ ચિહ્નો આવશે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. ની વિરોધી સંખ્યા ઓગણીસ અષ્ટમાંશ છે. આપણે આ રીતના વિરોધી સંખ્યાઓ લખીએ. હવે બીજી બે દાખલા ચકાસવાના છે વિરોધીના નિયમ પ્રમાણે. ચકાસો કે સાબિત કરવાનું એટલે માઈનસ માઈનસ એક્સ બરાબર એક્સ થાય. હા સર, થાય જ ને માઈનસ માઈનસ પ્લસ, પણ એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે. તો એક ઉદાહરણ છે આપણે જોઈએ. અહીંયા લખીએ એક્સ બરાબર અગિયાર છેદમાં પંદર, રાઈટ? એક્સ નો જવાબ અગિયાર છેદમાં પંદર આપણે લખી લીધો. દાખલો ચાલુ કર્યો. આપણે માઇનસ અને કૌંસ પર માઇનસ લાવવા છે તો ગણિતમાં એવો નિયમ છે બંને બાજુ સરખા ઉમેરો, બંને બાજુ સરખા વડે ગુણો, બંને બાજુ સરખા ચિહ્નો મૂકો, બંને બાજુ વર્ગ કરો, બંને બાજુ ઘન કરો. પણ બંને બાજુ કરવું પડે તો જ તાજવું બેલેન્સ રહેશે. ગણિતના નિયમો છે એવા. એ ધોરણ નવમાં તમારે ભણવાના આવશે યુક્લિડના નિયમો. ઇટ્સ ઓકે. અત્યારે આપણે આઠમાની કહાણી કરીએ. રકમ લખી સર, બંને બાજુ માઇનસ ચિહ્ન લગાવો. ચલો માઇનસ ચિહ્ન લગાવીએ છીએ કારણ કે આપણે માઇનસ એક્સની જરૂર છે એટલા માટે. તો મેં માઇનસ આ બાજુ લગાવ્યા તો નિયમ અનુસાર આ બાજુ પણ માઇનસ ચિહ્ન લાગે. હા સર, હજુ મારે તો કૌંસ બાર માઇનસની જરૂર છે તો હજુ પણ હું નવા સ્ટેપમાં માઇનસ ચિહ્ન લગાવું. આ તો પદ હતું જ, આ જો માઇનસ ચિહ્ન લગાવ્યું. અહીંયા મારી જોડે અગિયાર છેદમાં પંદર આ રીતના હતા, એની આગળ પણ માઇનસ ચિહ્ન લગાવ્યું. ઓકે, માટે માઇનસ માઇનસ એક્સ પણ અગિયાર પંદર અંશ નો જવાબ આપણને પહેલેથી ખબર છે કે અગિયાર પંદર અંશ એટલે એક્સ છે, ઇઝ ઇક્વલ ટુ એક્સ છે. તો હું અહીંયા લખું છું એક્સ. તો સાબિત થઈ ગયું માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ. ચલો બીજો એક દાખલો લઈ લઈએ. લખીએ એક્સ બરાબર માઇનસ તેર સત્તર અંશ. શું કરતા હતા? પહેલા બંને બાજુ માઇનસ આપો. તો માઇનસ એક્સ બરાબર માઇનસ તેર સત્તર અંશ આવું હતું જ, પણ એને બાર માઇનસ આપવાનું છે ને આપણે. ચલો માઇનસ આપ્યા એક્સ તો એક્સ લખ્યો, માઇનસ તેર સત્તર અંશ તો માઇનસ તેર સત્તર અંશ લખ્યા. આની આગળ માઇનસ વધારાનો લખ્યો તો આની આગળ પણ માઇનસ વધારાનો લખ્યો. તો માઇનસ એક્સ બરાબર, હવે જો દોસ્તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય આપણે કર્યું હતું, માઇનસ માઇનસ પ્લસ એ પ્રમાણે પ્લસ થઈ જાય તો કેટલા થશે? તેર સત્તર અંશ. આપણે માઇનસ એક્સ નહીં પણ માઇનસ એક્સ અને એની આગળ પણ માઇનસ લાવું છે. ચલો હજુ પાછી બંને બાજુ માઇનસ નાખો. તો માઇનસ માઇનસ એક્સ બરાબર આને માઇનસ આપો તેર સત્તર અંશ. પણ માઇનસ તેર સત્તર અંશ એટલે શું છે? માઇનસ તેર સત્તર અંશ એટલે તો એક્સ છે. તો હું આનો જવાબ નહીં
ભાઈ આ તો x છે એટલે માં x લખ્યું અને આગળનું તો જે હતું એ તો આ રીતના આપણે સાબિત કર્યું કે બે માઈનસ માઈનસ પ્લસ x થઈ જાય છે હવે વ્યર્થ સંખ્યાઓ દાખલા નંબર 4 અગાઉના લેક્ચરમાં આપણે ભણી ગયા છે અંશ છેદ છેદ અંશ બનતો હતો આપણી નજર અગર માઈનસ 13 છે તો એના છેદમાં 1 કહેવાય તો એની વ્યસ્ત સંખ્યા અંશ છેદ છેદ અંશ બનાવો તો કયો જવાબ આવશે માઈનસ 1 13 હા ઋણ હોય તો ઋણ જ રહે ધન હોય તો ધન જ રહે વિરોધી નથી કરવાની વિરોધીમાં ચિહ્નો બદલાય વ્યસ્તમાં અંશ છેદ છેદ અંશ બને તો હું આ મનમાં વિચારીશ કે આના છેદમાં 1 ઉલટાયા વ્યસ્ત કર્યા એટલે 1/13 चलो माइनस 13 19 नी व्यस्त संख्या अंश छेद छेद अंश माइनस है तो माइनस हो जाए से 19 छेद मां 13 एक पंचमांश नी व्यस्त संख्या 5 एकांश था से पन छेद मां 1 लखवाने आपने आदत न थी तो सीधे सीधे जवाब सुन लखी तो आपने 5 हमें ये आन नी व्यस्त संख्या लखो पहला तो आनी बात कर ली है कि माइनस माइनस प्लस थे क्या गुणाकार एक क्रिया ना माइनस माइनस प्लस 5 तरी 15 अने 8 सीता ने 56 એટલે આ દેખાય છે અલગ સ્વરૂપમાં એક્ચ્યુઅલી એનો જવાબ છે આ 15/56 પણ એનો વ્યસ્ત કરવાનો છે તો નીચે વાળો ઉપર લખાશે 56/15 શું કરી પહેલા એનો હિસાબ વિચારી લીધો કે માઇનસ માઇનસ પ્લસ થાય 5 તરી 15 ને 8 સીધા ને 56 ની વ્યસ્ત સંખ્યા લખવાની હતી એટલે આપણે ત્યાં ઉલટો જવાબ વ્યસ્ત કરીને જવાબ લખ્યો 56 ઉપર અને 15 નીચે ચલો હવે તૈયાર છે તો પહેલા આનો હિસાબ કરી લઈએ સર માઇનસ માઇનસ પ્લસ કર દો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 2 એકા 2 અને 5 એક્ચ્યુઅલી આ શું છે આપણા માટે 2 પંચમાંશ છે હવે એનો વ્યસ્ત લખવાનો છે तो लखा से 5 દૂત્યાંશ ઓકે માઈનસ 1 ની વ્યસ્ત સંખ્યા અગાઉના લેક્ચરમાં ભણ્યા હતા માઈનસ 1 ની વ્યસ્ત પોતે ને પોતે જ આવે માઈનસ 1 1 ની વ્યસ્ત પણ 1 માઈનસ 1 ની પણ વ્યસ્ત 1 સવાલ એવો પણ પૂછ્યો તો કઈ કઈ સંખ્યાઓના વ્યસ્ત પોતે જ છે તો 1 અને માઈનસ 1 જોઈએ અને 1 કહેવાય છેદમાં ઉલટાઈ લખો તો 1/1 જ આવશે અને માઈનસ છે એટલે માઈનસ તો લખવા જ પડે તો જવાબમાં શું આવે છે માઈનસ 1 સારું હવે સવાલ નંબર 5 કયા ગુણધર્મનો ઉપયોગ અહીંયા થયો છે એ આપણે જોવાનું છે તો કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તો પહેલા માઈનસ 4/5 ગુણ્યા 1 પછી 1 ગુણ્યા માઈનસ 4/5 તો જવાબ માઈનસ 4/5 જ આવે જવાબમાં કંઈ ફેર નથી પડતો માઈનસ 4/5 જ આવે છે યાદ કરો કોઈ પણ સંખ્યાને કેટલા વડે ગુણ્યા તો એનો એક જવાબ આવે 1 3/7 ગુણ્યા 1 કરો તો શું આવે 3/7 જ આવે 1000 ગુણ્યા કેટલા કરો તો 1000 જ આવે 1 તો 1 એ તટસ્થ એકમ છે ગુણાકારની ક્રિયા માટે 1 એ એકમ ઘટક છે તો આપણે જવાબમાં શું લખીશું આપણે જવાબમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તો ત્યાં લખીશું 1 એ ગુણાકારની ક્રિયા માટે એકમ ઘટક છે શોર્ટમાં કેવું હોય તો ગુણાકારની ક્રિયા માટેનો તટસ્થ ઘટક કયો તો 1 આમાં પણ એક સવાલ બી પૂછાય સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો તો 0 સકી રીતના 3 માં આપણે શું મેળીએ તો 3 ના 3 જ આવે 2/5 માં આપણે શું મેળીએ તો જવાબ 2/5 ના 2/5 જ આવે ઉમેરવાની વાત છે સરવાળાની ક્રિયા માટે શું આવશે 0 એના ઉપરથી એક નવો સવાલ શીખ્યા કે સરવાળાની ક્રિયા માટે તટસ્થ ઘટક તટસ્થ એકમ કયો છે તો સરવાળા માટે 0 અને અહીંયા ગુણાકારની ક્રિયા માટે એકમ ઘટક કયો છે 1 ચલો બીજો સવાલ -13/17 ગુણ્યા -2/7
હવે એ ઉલટું થઈ ગયું પાછળ વાળો આગળ આવે આગળ વાળો પાછળ ગયો એટલે ક્રમનો નિયમ થયો કહેવાય તો અહીંયા લખાશે ગુણાકાર માટે ક્રમનો નિયમ તમે ચોપડીમાં એટલું એટલું પણ લખેલું હોય ક્રમનો નિયમ તમે એટલું ક્રમનો નિયમ લખશો તો બી ચાલશે પણ એ ગુણાકારની ક્રિયા છે એટલે મેં આગળ લખ્યું ગુણાકાર માટે ક્રમનો નિયમ અંશ આગળ છેદ સોરી માઇનસ 17 અંશ આગળ છે અહીંયા પાછળ જતા રહ્યા છે તો એ પ્રમાણે તો અહીંયા આપણે ગુણાકાર માટે ક્રમનો નિયમ આપણા માટે ત્રીજો સવાલ માઇનસ 19 છેદમાં 29 ગુણ્યા 29 છેદમાં માઇનસ 19 સર આપે સંખ્યાઓ તો વ્યસ્ત લાગે છે અંશ છેદ છેદ અંશ થઈ ગયો છે હવે બે વ્યસ્ત સંખ્યાઓ હોય 3/5 એની વ્યસ્ત 5/5 તો ઉડી જવાના છે ઉડી જાય એટલે જવાબ શું આવે છે આપણા માટે 1 આવે છે તો અહીંયા આપણે કહીશું આ વ્યસ્ત સંખ્યાઓ છે તો વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ અથવા તમે એટલું લખશો કે વ્યસ્ત સંખ્યા તો બી આપણા માટે શું છે તો આજના લેક્ચરમાં આપણે 5 દાખલા સુધી ભણ્યા નેક્સ્ટ લેક્ચરમાં ત્યાંથી જેટલું બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું ધન્યવાદ